અત્યારે જે છૂટછાટ છે તેમાં આપ વધારો ઈચ્છી રહ્યા છો, શું રજૂઆત આપે મુખ્યપ્રધાનને કરી છે? મેડમ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાથે ટેલિફોનિક અને લેખિતમાં પણ રજૂઆત કરેલ છે. એમાં અમારા ચાર પાંચ મુદ્દાઓ છે. ખાસ કરીને કે સૌથી પ્રથમ તો જે આપણી સૌરાષ્ટ્રની ખાસ કરીને ઇમ્યુનિટી જોરદાર છે અને એને વધારો કરવા માટે સવારના 6 થી 8 મોર્નિંગ વોકને છૂટ આપવી જોઈએ. સાથોસાથ અત્યારે જે દુકાનોનો જે ખોલવાનો સમય અમારે OD1 સમયમાં આપ્યો છે 12 થી 4 વાગ્યા સુધી, જે અત્યારે વ્યવસ્થિત સ્મૂથલી દુકાનો ખુલી છે, કસ્ટમરો વ્યવસ્થિત આવન જાવન કરે છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ સમય ઘણો બધો ઓછો પડવાથી અમે એવી રજૂઆત કરેલી છે કે ભાઈ 8 થી 4 ને બદલે 7 થી 7 નેશનલ ગાઈડલાઈન મુજબ દુકાનો ખોલવામાં આવે તો જે કસ્ટમરને મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીમાંથી એ બહાર આવી શકે. સાથોસાથ વાત કરીએ ઇન્ડસ્ટ્રીની, તો અત્યારે અમારે રાજકોટની અંદર ઓલમોસ્ટ 35 થી 40 હજાર ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ ગઈ છે, એટલે ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક શિફ્ટમાં કામ કરે છે જેમની પાસે મેન પાવર 3 શિફ્ટનો પૂરેપૂરો છે અને એક્સપોર્ટના અને ડોમેસ્ટિકના ઘણા બધા ઓર્ડરો છે, તો સમયસર એને ઓર્ડરો પૂરા કરીને ડિલિવરી આપવાની વાત હોય તો આ લોકોને પણ 24 કલાક પોતાની ઇન્ડસ્ટ્રી ચલાવવાની છૂટ આપવી જોઈએ, આવું અમારું સ્પષ્ટ માનવું છે. અને ચોથો અમારો એક પ્રશ્ન એ છે કે ગુજરાત સરકારે નોટિફિકેશનમાં જ્યારે હોટલોને ખોલવાની માગણી કરી ત્યારે એ હોટલને સવારના 8 થી 4 વાગ્યા સુધી હોમ ડિલિવરી કરવાની છૂટ આપી છે. સમગ્ર ગુજરાતની પ્રજા જાણે છે કે ફૂડ ડિલિવરીનો મગાવવા માટેનું ફૂડમાં મોસ્ટ ઓફ સાંજના સમયે જ અનુકૂળ આવે. સવારના 8 થી 4 વાગ્યા સુધીમાં માત્ર 10% ડિલિવરી થઈ શકે અને સાંજની બહારનું ફૂડ ખાવા ટેવાયેલી સમગ્ર ગુજરાતની પ્રજાની માગણી ને ધ્યાનમાં રાખી અને સવારના 24 કલાક આ જે અત્યારે લોકડાઉન છે તેમાં શું ખરેખર 24 કલાક આ ઉદ્યોગો શરૂ રાખવા માટે યોગ્ય સમય છે ખરો? 100% ખુલ્લું જ રાખવું જોઈએ. કારણ કે એટલા માટે કે મેન પાવર સંગ્રહ, શ્રમિકોને પોતાની રોજીરોટી મળે અને ઉદ્યોગની ચાલુ રહેશે તો ગુજરાતની અર્થતંત્રમાં પણ સુધારો થશે. આભાર વીડી વૈષ્ણવ GTV9 સાથે વાતચીત કરવા બદલ. તો આપને જણાવી દઈએ કે ઉદ્યોગોને 24 કલાક ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે, પરંતુ આ માત્ર રજૂઆત છે. જોવાનું રહેશે કે રાજ્ય સરકાર તરફથી શું તેને ગ્રાહ્ય રાખવામાં આવે છે કે કેમ, કારણ કે એક તરફ સતત કોરોનાના કેસીસ વધી રહ્યા છે. આ તમામની વચ્ચે જે વાત અહીં મૂકવામાં આવી છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી, તેઓનું કહેવું છે કે 24 કલાક આ ઉદ્યોગો શરૂ થવા જોઈએ, જેથી કરીને જેટલું પણ નુકસાન લોકડાઉનમાં થયું છે, લગભગ 56 દિવસના લોકડાઉનની અંદર જે નુકસાન થયું છે તેઓ ભરપાઈ કરી શકે.